नमस्कार विद्यार्थी मित्रों, राजू मेघवानी गुजराती YouTube चैनल में आप सबनो सहर्दी हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपने गुजराती में प्रयोजकता विराम चिन्हों की चर्चा करवाना छे। ये अंतर्गत आज आपने टपका એટલે ત્રણ ટપકાની ચર્ચા કરવાની છે। તમે જ્યારે કોઈ પુસ્તક જુઓ ત્યારે એની અંદર મોટા ભાગે સાહિત્યના પુસ્તકોની અંદર લિટરેચરના પુસ્તકોમાં ત્રણ ટપકા જોવા મળે છે। તો એ ત્રણ ટપકા શા માટે અને કયા સંજોગોમાં મૂકવામાં આવે છે એની આજે આપણે ચર્ચા કરીશું। આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોજો એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવશે। આ રીતે સર્જકો ત્રણ ટપકા મૂકે અથવા તો ત્રણ કરતા વધારે પણ ટપકા મૂકે છે, પણ આપણે સામાન્ય પરિભાષામાં ત્રણ ટપકા એ રીતે આપણે ઓળખીએ છીએ અથવા ટપકા પણ કહી શકાય, બરાબર। મેં તમને આગળ જણાવ્યું તેમ સર્જનાત્મક જે લખાણો હોય છે સાહિત્યના લખાણોમાં આ ત્રણ ટપકા પ્રયોજવામાં આવે છે। તો કેમ પ્રયોજવામાં આવે છે? તો ભાવની ચોટની ચોક્કસ અસર કરવા માટે આ ત્રણ ટપકાનો ઉપયોગ થાય છે। કેટલાક સર્જકો ત્રણ ટપકાનો ઉપયોગ પોતાની જે રજૂઆત હોય પોતાની અલગ શૈલી દર્શાવવા માટે પણ ત્રણ ટપકા ઉપયોગ કરે છે, અને એટલા માટે આ શૈલીગત ચિહ્ન છે, બરાબર। આ ચિહ્ન કેવું છે? વ્યક્તિની પોતાની શૈલીગત ચિહ્ન છે। તો ક્યારે મૂકવામાં આવે છે? તો કઠિન અધૂરું રહ્યું છે તે સૂચવવા માટે આ ત્રણ ટપકા મુકાય છે। તમારે કે શું વાત કહેવાની છે તે અધૂરી રહેતી હોય ત્યારે આપણે ત્રણ ટપકાનો ઉપયોગ કરીએ છીએ। જેમ કે હું તમને શું કહું તમે પછી ત્રણ છે પછી ત્રણ ટપકા તમે પછી શું એમ એ આપણે સમજી જવાનું। બીજું વાત જોઈએ, પ્રવેશ મેળવવા લાગવગનો પછી ડોટ ડોટ પછી આપણે સમજી જવાનું છે કે ભાઈ લાગવગ પછી સર્જક શું કહેવા માંગે છે। તો આપણે એવું માની લઈએ કે ભાઈ લાગવગનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુ અધૂરું છોડવાનું હોય ત્યારે આપણે એના ત્રણ ટપકાનો ઉપયોગ કરીએ છીએ। હવે ગણતરી જ્યારે લાંબી કરવાની હોય અને હજુ ઘણી ગણતરી બાકી છે, ગણતરી લાંબી કરવાની હોય અને હજુ ઘણી ગણતરી બાકી છે એવું સૂચવવા માટે પણ ત્રણ ટપકાનો ઉપયોગ થાય છે। જેમ કે લગ્નમાં આપણે જોઈએ તો લાડુ શ્રીફળ દૂધપા પૂરણ પૂરી પછી ત્રણ ટપકા, બોલો તમે શું શું જમશો, બરાબર। લાડુ શ્રીફળ દૂધપા પૂરણ પૂરી, બોલો તમે શું જમશો? તો અહીંયા ગણતરી બાકી છે, કોઈને બોલાવતા સ્વરો લંબાતા હોય ત્યારે ત્રણ ટપકાનો ઉપયોગ થાય છે। તમે જયારે કોઈને બોલાવો ત્યારે સ્વરો જે લંબાતા હોય ત્યારે ત્રણ ટપકાનો ઉપયોગ થાય છે। જેમ કે ઓ પ્રભુના બાપા, તો તમે બાપા બોલો છો ત્યારે એને પણ ત્રણ ટપકા છે, ઓ ઓમાં ત્રણ ટપકા મૂકાય છે, ઓ એમ સ્વર લંબાય છે, બરાબર, પ્રભુના બાપા એમ, એટલે કે તમને કહેવાય ગયો હશે કે કોઈને બોલાવતા સ્વરો લંબાતા હોય ત્યારે પણ ત્રણ ટપકાનો ઉપયોગ થાય છે। કોઈના નામનો ઉલ્લેખ ન કરવાનો હોય, તમે કોઈ વાત કહેતા હો અથવા તો તમે કોઈ લેખન લખતા હો ત્યારે કોઈના નામનો ઉલ્લેખ ન કરવાનો હોય ત્યારે પણ ત્રણ ટપકાનો ઉપયોગ થાય છે, બરાબર। જેમ કે માટી અને ત્રણ ટપકા, એ તો ખાસ દોસ્ત છે એટલે અહીંયા કોઈ છોકરાનું નામ હોઈ શકે આપણે માની લઈએ, પણ એની બહેનપણીનું નામ હોઈ શકે આપણે માની લઈએ, એટલે એ બોલવાનું ન હોય દર્શાવવાનું ન હોય ત્યારે પણ ત્રણ ટપકાનો ઉપયોગ થાય છે। જો એમ માટી અને પછી એ તો ખાસ દોસ્ત છે, બરાબર। હવે આપણે આગળ જોઈએ, ક્યારેક અપશબ્દ જણાવતા તે ટાળવા માટે આ ત્રણ ટપકાનો ઉપયોગ થાય છે। ક્યાંક અપશબ્દ હોય એ ટપકો લખવાનું ન હોય, લખવાનું ન હોય એટલે ટાળવું હોય ત્યારે પણ આપણે ત્રણ ટપકાનો ઉપયોગ કરીએ। જેમ કે એમના રા પછી એ ત્રણ ટપકા છે, ના લખણ રાગ છે, તો રા પછી શું શબ્દ છે આપણને ખબર નથી, એ અપશબ્દ ટાળવા માટે પણ ત્રણ ટપકાનો ઉપયોગ થતો હોય છે। કશું ખચકાટ અનુભવાય છે એવું બતાવવા માટે પણ ત્રણ ટપકા પ્રયોજાય છે। જેમ કે બાર હશે કે પંદર, ચોક્કસ આંકડો ખચકાટ બાર હશે કે પંદર, એટલે કે ખચકાટ દર્શાવવા માટે પણ આ ત્રણ ટપકાનો ઉપયોગ થાય છે। ક્યારેક એક કરતા વધારે લીટીઓ અથવા કાવ્યમાં એક કરતા વધારે ચરણો પડતા મુકાય છે એવું સૂચવવા માટે પણ આ ત્રણ ટપકાનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને શરૂઆતમાં જાણ્યું તેમ મોટાભાગે જે સર્જનાત્મક લખાણ હોય એની અંદર આપણે ત્રણ ટપકા
ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે કે ભાષાની અંદર સાહિત્યની અંદર ત્રણ ટપ્પાનો ઉપયોગ ક્યારે ક્યારે અને કેવા શબ્દો કોવા પ્રયોગમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડિયો પૂર્ણ કરું છું. પહેલા આપણે એક વાત ખાસ જણાવી દઉં કે જો તમે મારી YouTube ચેનલ પર નવા આવ્યા હો તો રાજુ નેકવાની YouTube ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયની અંદર અભ્યાસ સ્વાધ્યાય ગદ્યાક્રમણ પદ્યાક્રમણ અર્થ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન પછી અરજી લેખન પાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય પત્ર લેખન સાથે સાથે આદર્શ ઉત્તર વૈવિધ્ય લખી શકાય તેના નમૂનાનો વિડિયો સમાસ છંદ અલંકાર સમાર્થી શબ્દો વૃદ્ધાર્થી શબ્દો શબ્દ સમાર્થી શબ્દ આપો રૂઢિ પ્રયોગો કહેવતો કહેવત કથાઓ શાળાના કાર્યક્રમને લગતા બધા જ વિડિયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી જશે. તમારે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો જો તમને ગુજરાતીમાં કોઈ મુશ્કેલી પડે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો, જેથી ફરી વખતે જ્યારે વિડીયો બનાવવાનું થાય ત્યારે તેને ધ્યાનમાં લઈને બનાવી શકાય. તો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત કોઈ આવા સરસ મજાના નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા. આજે વિદ્યાર્થી મિત્રો આવજો.